ચાલો મિત્રો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એનો ભાગ નંબર 6 અને આ ચેપ્ટર નો છેલ્લો ભાગ બરાબર એની અંદર પ્રશ્ન નંબર આપણે પૂછ્યા 20 વન સંરક્ષણ માટેના કેટલા ઉપાયો જણાવો મિત્રો વન નું રક્ષણ જંગલના રક્ષણ માટેના ઉપાયો તો આપણને ખબર છે આપણે બળતણ માટે અને ફર્નિચર માટે ના લાકડા માટે વૃક્ષોનું અનિયંત્રિત રીતે એનો મિત્રો આપણે કટાઈ કરી છે ને એમાં બરાબર કાપ મૂકવાની ખાસ જરૂરિયાત છે તો કહી શકાય વન નું રક્ષણ કેમ થાય તો કે બળતણ અને ફર્નિચર ના લાકડા માટે વૃક્ષોની અનિયંત્રિત કટાઈ જે કરીએ છીએ તેમાં ઘટાડો કરવો મિત્રો અત્યારે આપણે ફર્નિચર માટે બળતણ માટે વૃક્ષોની જેમ આવે એમ વન કટાઈ કરી નાખી છે વૃક્ષો કાપી નાખ્યા છે એ બરાબર એમાં ઘટાડો કરવો ખાસ એ ઉપરાંત બળતણની ખેંચ ઘાસચારાની અછત બીજા કોઈ વ્યવસાયિક હેતુ માટે સાઈક હેતુ માટે મિત્રો આ ત્રણેય માટે આપણે બરાબર છે વૃક્ષોનું એટલે કે જંગલનું અનિયંત્રિત રીતે આપણે અતિશોષણ કરીએ છીએ મિત્રો એમાં ઘટાડો કરવાની જરૂરિયાત છે તો બળતણની ખેંચ ઘાસચારાને છે વ્યવસાયિક હેતુ માટે બરાબર છે આપણે ખૂબ જ અતિશોષણ માટે બરાબર છે જંગલોનું અતિશોષણ કરીએ છીએ માટે જંગલોનું અતિશોષણ કરીએ છીએ જેમાં ઘટાડો કરવો મિત્રો ઘાસચારા માટે બીજા કોઈ હેતુ માટે બળતણ માટે આપણે જેમ આવે જંગલનું શોષણ મીંડા કરવા એમાં ઘટાડો કરવાની ખાસ જરૂરિયાત છે બરાબર તો વનનું રક્ષણ થાય એ ઉપરાંત મિત્રો વૃક્ષારોપણ કરી તેના ઉછેરની સંભાળ રાખવી મિત્રો આ રાખો તો જંગલનો વિસ્તાર વધી જાય સંભાળ રાખવી બરાબર છે એ ઉપરાંત પ્રાપ્ત જ્યાં તમને જગ્યા મળી ત્યાં ઝડપથી ઉછેર થઈ શકે એવા વૃક્ષો વાવવા જેથી કરીને જંગલનો વિકાસ થાય પ્રાપ્ત બધી જગ્યા પર ઝડપથી ઉછેર થઈ શકે તેવા વૃક્ષો વાવી જંગલનો વિકાસ કરો મિત્રો ઝડપથી ઉગી નીકળતા હોય એવા વૃક્ષો વાવવા બરાબર છે અને એનો વિકાસ કરો એ ઉપરાંત મિત્રો વન્યજીવના રક્ષણને જાળવણી માટે બરાબર છે વન સંરક્ષણ માટે બરાબર છે ગામના લોકો મિત્રો વન સંરક્ષણ માટે ગામના અને સ્થાનિક લોકોને જવાબદારી આપી મિત્રો જંગલના રક્ષણ માટે જાળવણી માટે સ્થાનિક લોકો અને ગામના જે લોકો હોય ને એને તમારે જવાબદારી આપી એ ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધન દેખરેખ ઉપરાંત શિક્ષણ દ્વારા જંગલોના વિકાસ માટે જાગૃતિ લાવવી મિત્રો બરાબર આવું કરી શકી તો જંગલનું રક્ષણ થાય કેવા પોઈન્ટ છે મોસ્ટ લાઈકલી 4 પોઈન્ટ લખી શકો બરાબર છે બળતણ અને ફર્નિચરના લાકડા માટે આપણે વૃક્ષોનો અનિયંત્રિત રીતે બરાબર કટાઈ કરીએ છીએ જે ઘટાડો કરવો એનો એ ઉપરાંત બળતણની ખેંચ ઘાસચારાની અછત છે વ્યવસાયિક હેતુ માટે જંગલોનું જે અતિશોષણ કરીએ છીએ એમાં ઘટાડો કરવો એ ઉપરાંત વૃક્ષારોપણ કરી તેના ઉછેરની સંભાળ રાખવી એ ઉપરાંત પ્રાપ્ત બધી જ જગ્યા ઉપર મિત્રો ઝડપથી ઉછેર થઈ શકે એવા વૃક્ષો વાવીને જંગલનો વિકાસ કરવો વન સંરક્ષણ માટે ગામના અને સ્થાનિક લોકોની જવાબદારી આપી મિત્રો એ ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધન કરી શકો અમુક દેખરેખ રાખી શકો બરાબર શિક્ષણ દ્વારા પણ જંગલના વિકાસ માટે તમે જાગૃતિ બરાબર લાવી શકો તો વન સંરક્ષણ માટેના આ મુદ્દા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 21 થી 34 બરાબર આ વખતે કરવાના નથી એટલે 21 થી 34 આપણે કાઢી નાખશે પ્રશ્ન બરાબર છે પછી આવ્યો પ્રશ્ન નંબર 35
આપણે કોલસા અને પેટ્રોલિયમ નો ઉપયોગ વિવેકપૂર્ણક કરવો જોઈએ. શા માટે મિત્રો? આપણે કોલસો અને પેટ્રોલ આ બે જમીનના પેટાળામાંથી મળે. મિત્રો, જે વસ્તુ જમીનના પેટાળામાંથી મળે એને અશ્મિ બળતણ કહેવાય. અને અશ્મિ બળતણ બનતા છે મિત્રો લાખો કરોડો વર્ષો વયા જાય. અને આનો જથ્થો છે ને મર્યાદિત હોય, પુનઃ અપ્રાપ્ય છે. પુનઃપ્રાપ્ય અને પુનઃપ્રાપ્ય એટલે હું જેનો એક વખત ઉપયોગ કરો ને ફરીથી એનો ઉપયોગ થઈ શકે ને તો એ પુનઃપ્રાપ્ય, અને એક વખત ઉપયોગ કર્યા પછી બીજી વખત ન થાય ને પુનઃ અપ્રાપ્ય. તો મિત્રો, કોલસો છે, પેટ્રોલ છે, એક વખત ઉપયોગ કરો એટલે બીજી વખત ન થાય એટલે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કહેવાય. એનો જથ્થો મર્યાદિત છે, એને બનતા લાખો કરોડો વર્ષો વયા જાય. મિત્રો, ત્રણ મુદ્દા તો થઈ ગયા એટલે એનો ઉપયોગ ન કરાય, ઓછો કરાય, જરૂર હોય તો જ કરાય. તો મિત્રો, કહી શકાય કોલસો અને પેટ્રોલિયમ એ અશ્મિ બળતણ છે. મિત્રો, અશ્મિ બળતણ છે જે ખૂટી જાય તેવા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. પુનઃ અપ્રાપ્ય ફરીથી ઉપયોગ ન થઈ શકતો, તેનો જથ્થો મર્યાદિત છે. મિત્રો, તેનો જથ્થો મર્યાદિત છે એટલે કે મર્યાદિત ભંડાર છે એનો. તેનો જથ્થો મર્યાદિત છે, જેને બનતા લાખો કરોડો વર્ષો જાય છે. જેને બનતા લાખો કરોડો વર્ષો લાગે છે. મિત્રો, જમીનના પેટાળામાં બને લાખો કરોડો વર્ષોના અંતે આ બનતું હોય છે. 5-6 વર્ષમાં કોલસો પેટ્રોલ ન બને, બરાબર, લાખો કરોડો વર્ષો લાગે છે. એ ઉપરાંત મિત્રો, આનું દહન થાય, જ્યારે તેનું દહન થાય એટલે કોલસો પેટ્રોલનું દહન થાય ત્યારે વાતાવરણમાં મિત્રો કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ વાતાવરણમાં ભળે છે જે વાતાવરણને દૂષિત કરે છે, જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. મિત્રો, એક તો વાતાવરણ પ્રદૂષિત થાય, એ ઉપરાંત મિત્રો બરાબર છે આનું દહન થાય એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે, અને એ કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ બરાબર છે વાતાવરણની અંદર રહે, બરાબર છે, તેના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે મિત્રો CO2 કહેવાય, વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધે છે જેથી કરીને ગ્રીન હાઉસ અસર થાય છે અને જેનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. તમે જોઈ શકો છો મિત્રો, કોલસો પેટ્રોલનો હું કામ વિવેકપૂર્ણક ઉપયોગ કરવો જોઈએ. ઘણા બધા પોઈન્ટ છે. એક તો પહેલો જ પોઈન્ટ છે, કોલસો અને પેટ્રોલ છે ને અશ્મિ બળતણ છે જે ખૂટી જાય તેવા પુનઃ પ્રાપ્ય, બીજી વખત એનો ઉપયોગ ન થતો, તેનો જથ્થો ભંડાર આપણી પાસેમાં મર્યાદિત ભંડાર છે, જેને બનતા લાખો કરોડો વર્ષો લાગે છે. મિત્રો, તેનું દહન થાય એટલે વાતાવરણની અંદર કાર્બન ભળે, નાઇટ્રોજન ભળે, સલ્ફરના ઓક્સાઇડ ભળે, જેને કારણે વાતાવરણ મિત્રો પ્રદૂષિત થાય છે. એ ઉપરાંત એના દહનથી વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધે છે, જેને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે અને વૈશ્વિક તાપમાનનો મિત્રો વધારો થાય છે. તો તમે જોઈ શકો છો કે બરાબર છે શું થાય ફૂકામાં. એક તો બીજું કહે કે કોલસો અને પેટ્રોલ કિંમતમાં ખૂબ મોંઘા છે, એ મુદ્દો પણ લખી શકો. તો મિત્રો, મોસ્ટ એમ્પી પ્રશ્ન, શા માટે આનો વિવેકપૂર્ણક ઉપયોગ કરવો જોઈએ અને આપણી મૌલિકતાથી આ પ્રશ્ન લખવાનો છે. ચાલો મિત્રો, એના પછી પ્રશ્ન નંબર 36, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના નિયંત્રણ માટેના પગલા સૂચવો. મિત્રો, અત્યારે વાતાવરણમાં તમને ખબર છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે, જે અત્યારે વધીને 0.3% થઈ ગયું છે. ઘણે કે આ બેમાં અહીં 0.3 કહેવાય, આને કહેવાય 0.30, 0.37 નો ફેર છે, બરાબર છે. આટલો વધારો થઈ ગયો છે, અને આટલો વધારો થયો તો મિત્રો અત્યારે રહેવાતો નથી, એટલો તાપમાનમાં વધારો થયો છે. તો મિત્રો, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડનું નિયંત્રણ થાય માટે તમે શું કરી શકો? તો પેટ્રોલ ડીઝલ દ્વારા સંચાલિત બરાબર છે વાહનો અને અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડો, પર્સનલ વાહનો ઓછા લેવા. પેટ્રોલ ડીઝલ થી ચાલતા બરાબર છે પર્સનલ જે આપણા વાહનો છે અને અશ્મિ બળતણનો ઉપયોગ મિત્રો ઘટાડો, એને જગ્યાએ જાહેર પરિવહનનો ઉપયોગ કરો, બરાબર છે. તો કહી શકીએ પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનો અને અશ્મિ બળતણનો ઉપયોગ ઓછો કરી જાહેર
પરિવહન સેવાનો ઉપયોગ કરો. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આનું પ્રમાણ બહુ વધારે છે. પેટ્રોલ ડીઝલ થી ચાલતા જેટલા ઘરમાં વ્યક્તિ હોય એટલા પર્સનલ વાહન હોય બરાબર છે. એની જગ્યાએ કોઈ જાહેર પરિવહન છે, બસ છે, જે એસટી બસ છે ટૂંકમાં બરાબર, સરકાર દ્વારા જે જાહેર વાહન ચાલે એનો ઉપયોગ કરો. અત્યારે આપણે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ ઓછો કરીએ છીએ, પર્સનલ આપણે ગાડીઓ લઈને જઈએ છીએ બરાબર છે. એના કારણે વાતાવરણમાં CO2 નું પ્રમાણ અત્યારે વધ્યું છે હાલ બરાબર છે. તો એક તો આ કરી શકો. એ બીજું અશ્મિ બળતણના વૈકલ્પિક તરીકે, અશ્મિ બળતણના વૈકલ્પિક સ્ત્રોત તરીકે હાલ CNG નો ઉપયોગ કરી શકાય. મિત્રો CNG એનું પૂરું નામ થાય કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ નો ઉપયોગ કરવો. મિત્રો અત્યારે આનો ઉપયોગ વધ્યો જ છે ઓમે બરાબર છે. CNG થી ચાલતી ગાડીઓ આવી ગઈ છે મિત્રો, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ બરાબર છે. તો અશ્મિ બળતણની જગ્યાએ અત્યારે વૈકલ્પિક સ્ત્રોત તરીકે CNG નો ઉપયોગ કરી શકાય. બીજું તો કે વૃક્ષારોપણ કરો મિત્રો, વૃક્ષોનું પ્રમાણ વધારવું, વૃક્ષોનું પ્રમાણ વધારવું. મિત્રો એક તમે આ કરી શકો, વૃક્ષોનું પ્રમાણ વધે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય બરાબર છે. CNG નો ઉપયોગ કરો તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું થોડું પ્રમાણ ઘટે. કોઈ પણ કચરો હોય મિત્રો એને સળગાવવાને બદલે એને જમીનમાં દાટી દો કે એનો બાયોગેસ તરીકે ઉપયોગ કરો. કોઈ પણ કચરાને સળગાવવા ને બદલે જમીનમાં દાટી દેવો કે તેનો બાયોગેસ તરીકે ઉપયોગ કરો. બાયોગેસ તરીકે ઉપયોગ કરો મિત્રો. અત્યારે આપણે કચરો પુષ્કળ પ્રમાણમાં બાળીએ છીએ એના કારણે વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધી ગયું છે. તો કચરાને બાળવાને બદલે એને જમીનમાં ખાડો કરીને દાટી દો, એટલે તો ખાતર બની જશે, એ ઉપરાંત એમાંથી બાયોગેસ પણ બની શકે. તો મિત્રો આ પણ કરી શકાય. એ ઉપરાંત થર્મલ પાવર સ્ટેશન મિત્રો બરાબર, અને મોટા મોટા ઉદ્યોગોમાંથી જે ધુમાડો નીકળે છે, ધુમાડાની અંદર હાનિકારક તત્વો છે, એ હાનિકારક તત્વોને શોષી લે અને પછી એ ધુમાડાને વાતાવરણમાં છોડવો. મિત્રો અત્યારે તમે જોવો તો મોટા મોટા ઉદ્યોગોની અંદરથી જે ધુમાડો નીકળે એ વાતાવરણને પ્રદૂષિત કરે છે. તો શું કરી શકાય? તો કે ધુમાડામાંથી હાનિકારક તત્વોને શોષી અને પછી બહાર છોડવા જેવા નિયમો બનાવવા જોઈએ બરાબર. એનો અમલ, નિયમ તો છે પણ એનો અમલ કરાવવો જોઈએ, તો પણ વાતાવરણમાં CO2 નું પ્રમાણ ઘટાડી શકાય. તો કહી શકાય થર્મલ પાવર સ્ટેશન અને ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડામાં રહેલ હાનિકારક તત્વો શોષી લે ને પછી જ વાતાવરણમાં તેને છોડો. મિત્રો બરાબર આવું કરી શકાય. શું કરી શકાય? કાર્બન ડાયોક્સાઇડ નું નિયંત્રણ કરવા માટે પેટ્રોલ ડીઝલ થી ચાલતા અને અશ્મિ બળતણ થી બરાબર એનો વ્યક્તિગત ઉપયોગ મિત્રો ઓછો કરવો અને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો. એ ઉપરાંત અશ્મિ બળતણના વૈકલ્પિક તરીકે હાલ તમે CNG નો ઉપયોગ કરી શકો. બીજું વૃક્ષોનું પ્રમાણ વધારવું. ચોથું કોઈ પણ કચરાને સળગાવતા પહેલા બરાબર છે એને જમીનમાં દાટી દો તો એનો બાયોગેસ તરીકે ઉપયોગ કરો. એ ઉપરાંત થર્મલ પાવર સ્ટેશન અને મોટા મોટા ઉદ્યોગોમાંથી જે ધુમાડો નીકળે છે મિત્રો, એ ધુમાડામાં રહેલા હાનિકારક તત્વોને પહેલા શોષી લે અને પછી જ એને વાતાવરણમાં છોડો. જો આવું મિત્રો તમે કરી શકો ને બરાબર છે, તો વાતાવરણમાં CO2 નું પ્રમાણ ઘટી જશે. તો મિત્રો પ્રશ્ન નંબર 36 હતો, આના પછી જે પ્રશ્ન નંબર 37 આવે કરવાનો છે એની પોઈન્ટ. તો અહીંયા મિત્રો આ ચેપ્ટર પૂર્ણ થશે. હવે આપણે આના પછી તફાવત જોઈએ. મિત્રો હવે એના પછી સ્વાધ્યાયની અંદર તફાવત આવે છે. તફાવત આપણે આગળ 5R જોઈએ, એમાંથી પણ કોઈનો તફાવત પુનઃચક્રીયકરણ અને પુનઃઉપયોગિતા પૂછી શકે. પુનઃચક્રીયકરણમાં મિત્રો ઊર્જાની જરૂર પડે, પુનઃઉપયોગિતામાં ઊર્જાની જરૂર પડતી નથી. ઉદાહરણ 2-3 આપી દઉં, બબે મુદ્દા આપવાના હોય છે તફાવતના બરાબર છે. તો હવે આપણે જોઈએ એવો તફાવત કોલસો અને પેટ્રોલિયમ મિત્રો બરાબર છે. તો તફાવત આપો 2-4 મુદ્દા તમને પૂછાય, કોલસો અને પેટ્રોલિયમ. એક તો મિત્રો પેલા કોલસાની વાત કરી, તો કાર્બન આધારિત અશ્મિ બળતણ છે. કાર્બન આધારિત, એમાં કાર્બન જ હોય, કાર્બન આધારિત અશ્મિ બળતણ છે આ પહેલો પોઈન્ટ. તો આ છે હાઇડ્રોકાર્બન, હાઇડ્રોજન અને કાર્બન બે હોય, હાઇડ્રોકાર્બન આધારિત અશ્મિ બળતણ છે. યાદ રાખજો આ કોલસો છે એ કાર્બન આધારિત અશ્મિ બળતણ છે, જ્યારે પેટ્રોલિયમ છે હાઇડ્રોકાર્બન આધારિત અશ્મિ બળતણ છે. મિત્રો કોલસો ઘન સ્વરૂપનું અશ્મિ બળતણ છે, આ પ્રવાહી સ્વરૂપનું અશ્મિ બળતણ છે. તો કહી શકાય ઘન સ્વરૂપનું અશ્મિ બળતણ છે, આ પ્રવાહી સ્વરૂપનું અશ્મિ બળતણ છે, પ્રવાહી સ્વરૂપનું
અશ્મિ બળતણ છે મિત્રો આ ઘન સ્વરૂપનું આ પ્રવાહી સ્વરૂપનું અશ્મિ બળતણ છે બરાબર છે આની ઊર્જાને એટલે કે કોલસાની ઊર્જાને આની ઊર્જાને તમે કેમાં કેમાં રૂપાંતર કરી શકો તો કે મિત્રો આની ઊર્જાને આપણે બરાબર છે બાષ્પમાં રૂપાંતર કરી શકી બાયોગેસ કોલગેસ કોલગેસ વગેરેમાં રૂપાંતરિત કરી શકાય આની ઊર્જાનો ઉપયોગ આ જગ્યાએ થઈ શકે જ્યારે આની ઊર્જાને આનું વિભાગીય નિસ્યંદન કરી મિત્રો આનું નિસ્યંદન થાય આનું વિભાગીય નિસ્યંદન કરી તેમાંથી પેટ્રોલ ડીઝલ કેરોસીન પેટ્રોલ ડીઝલ કેરોસીન વાયુ તેલ ઊંજણ તેલ બળતણ તેલ ઊર્જણ તેલ વગેરેમાં રૂપાંતરિત કરી શકાય વગેરેમાં રૂપાંતરિત કરી શકાય મિત્રો પેટ્રોલિયમ એટલે ખાલી પેટ્રોલ ને પેટ્રોલિયમ ની અંદર 150 કરતા પણ વધુ પેદાશો મળે એનું નિસ્યંદન કરવામાં આવે ને મોટો ટાવર હોય વિભાગીય નિસ્યંદન ટાવર એની અંદર એનું નિસ્યંદન થાય તો પેટ્રોલ ડીઝલ કેરોસીન ડીઝલ તેલ ઊંજણ તેલ બળતણ તેલ ઘણી બધી વસ્તુ મળે મિત્રો 150 કરતા પણ વધારે નિકોજ મળે છે પેટ્રોલિયમ ની અંદરથી બરાબર જમીન ની અંદરથી જે પેટ્રોલિયમ નીકળે ને કાળા રંગનો કદડો હોય પ્રકારનો એની અંદર તેનું શુદ્ધિકરણ થાય વિભાગીય નિસ્યંદન એટલે બરાબર છે તો આની ઊર્જાને આપણે બાસ કીધું પર બાયોગેસ કોલ ગેસ વગેરેમાં રૂપાંતર કરી શકે મોટે ભાગનો ઉપયોગ ક્યાં થાય છે તો કે થર્મલ પાવર સ્ટેશનમાં થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત પેદા કરવા વિદ્યુત પેદા કરવા આનો ઉપયોગ થાય છે આનો ઉપયોગ થાય છે આનો એટલે કોલસાનો ઉપયોગ થાય છે આનો ઉપયોગ ક્યાં થાય બરાબર છે તો કે બરાબર ઘરગથ્થુ ઘરની અંદર બરાબર અને વાહનોની અંદર વાહનોમાં ઇંધણ તરીકે અને ઘરગથ્થુ ઉપયોગ થાય છે મિત્રો આનો ઉપયોગ ઘરમાંય થાય અને વાહનોમાં ઇંધણ તરીકે પેટ્રોલ ડીઝલનો આપણે ઉપયોગ કરી છે તો મિત્રો આ તફાવત કોલસો અને પેટ્રોલિયમનો કોલસો છે એ કાર્બન આધારિત અશ્મિ બળતણ છે જ્યારે પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન આધારિત અશ્મિ બળતણ છે આ ઘન સ્વરૂપનું છે ઓલું પ્રવાહી સ્વરૂપનું છે મિત્રો આની ઊર્જાને આપણે બાષ્પ બાયોગેસ કોલગેસ વગેરેની અંદર આપણે રૂપાંતર કરી શકીએ છીએ જ્યારે આનું વિભાગીય નિસ્યંદન દ્વારા પેટ્રોલ ડીઝલ કેરોસીન ઊંજણ તેલ બળતણ તેલ વાયુ તેલ વગેરેમાં રૂપાંતર કરી શકીએ મોટે ભાગે આનો ઉપયોગ થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત પેદા કરવા માટે કોલસો થાય પેલાનાથી ટ્રેન પણ ચાલતી બરાબર છે હવે બરાબર છે પેટ્રોલિયમનો ઉપયોગ ક્યાં થાય તો કે વાહનોમાં આપણે ઇંધણ તરીકે બળતણ તરીકે એનો ઉપયોગ કરી ઘરગથ્થુ પણ એનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો આ બે માર્કની અંદર આનો તફાવત પૂછી શકે બરાબર આની અંદર જે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના ટૂંકા પ્રશ્નો ખાલી જગ્યા સાચા ખોટા જોડકા એ મિત્રો તમારે બધું હોમવર્કમાં કરવાનું છે જેટલા પ્રશ્નો કાઢી નાખ્યા છે એ વ્યવસ્થિત ચોકડી મારી દેશું બરાબર છે અને જેટલા કરવાના છે એ તમામ પ્રશ્નો ફેરબુકમાં લખીને પાકા કરવાના છે તો આ ચેપ્ટરના કુલ 6 ભાગ છે વ્યવસ્થિત તૈયારી 6 ભાગની કરવી